આટલી બધી ટ્રાફિક નું કારણ માત્ર આ ટ્રક નું એક્સિડન્ટ. જોવો મિત્રો, જોવો ભાઈઓ આવી ગયો છે અમારો એક. અમે નાસ્તો કરવા ગયા હતા, આ ભાઈ વોશરૂમ ગયા હતા, વોશરૂમમાં એ અટાઈ ગયા અને ઉપર જતા વરસાદ આવ્યો. હવે આવે છે એરિક ભાઈ લાઠિયા પોતે. બસ આના ઉભર હવે આના પપ્પાનો ફોન આવે છે હમણાં, આગળ જોઈએ આપણે કઈ રીતનું થાય છે એમ. લે કેવા પપ્પાનો જોઈ લે, કેમેરામાં મૂકજો. રમેશ કરો, રમેશભાઈ નો ફોન આવે છે હમણાં દોબરિયા. અને અમારા એરિક ભાઈ બીપ મૂકી દે, બીપ મૂકી દે, બીપ બીપ. હેલો, હું ફોન કરું તમને હમણાં. આ એમાં મહારાષ્ટ્ર માં છે આવતા આવતા એક પ્રોબ્લેમ થઈ ગયો છે. ઇનોવા ગાડી છે એને પોલીસ વાળાએ પકડી રાખી છે, અને પોલીસ વાળા એવું કહે છે કે ગાડીમાં બ્લેક કલરની ફિલ્મ છે એમ. અને બ્લેક કલરની ફિલ્મ તો છે જ નહીં જોકે, હવે જોઈએ ત્યાં શું કહે છે. હવે ફોટો તો નહીં લગાડતા મહારાષ્ટ્ર વાળા, કદાચ કોઈ જોતું હોય તો વ્લોગ, પણ આ પૈસા પડાવવા મારા ખ્યાલથી એવું કરે છે. અને 2000 રૂપિયા દંડ કહે છે. આપણી ક્રેટા આગળ વહી ગઈ છે, એ ત્યાં ઊભી છે આગળ. અને હવે ઇનોવા પાસે જઈએ છે એવું જોઈએ. હું તમને હમણાં બતાવું, તમે કોમેન્ટમાં બતાવજો કે બ્લેક ફિલ્મ છે ગાડીમાં કે નથી. આ છોડી દીધી લાગે છે, છોડી દીધી, છોડી દીધી, છોડી દીધી. કેમ થયું? શું કામ? આનો સહેલનો ગાડીનો જૂનો દંડ બાકી 2018 નો. બીજું કોઈ સોલ્યુશન જ નથી કે એ ભરો, અને એક તો દંડ તમે નથી ભરો એનો 2 મહિના લાયસન્સ જમા રે, લાયસન્સ આરસી ગાડી સાઈડમાં લઈ જાઓ. તો ગાઈઝ, અમે માથેરાનથી નીચે મતલબ નેરલ કરીને ગામ છે નાનું ત્યાં પહોંચી ગયા છે. સવારના નીકળ્યા હતા 3 વાગે અને અત્યારે વાગ્યા છે 4:30, એટલે સમથિંગ 13.5 કલાક જેવો રન થયો છે. ખાલી કેટલા કિલોમીટર માટે લાંબુ? 350 કિલોમીટર માટે ખાલી 13 કલાક અમે કેવી રીતે ફેરાયા છો વિચાર કરી લો તમે. આટલી એન્જોયમેન્ટ કરી છે, મજા આવી છે. હવે માથેરાન તો હું પહેલી વાર જાઉં છું. આ બધા આ ભાઈ અને આ ભાઈ એ બહુ ટાઈમ ગયા છે, મને પહેલી વાર લઈ જાય છે. કે છે સાપુતારા થી 100 ગણું વધારે વ્યૂ છે એમ, બરોબર? સાચી વાત છે ને? બરોબર. સાપુતારા થી 100 ગણું વધારે મતલબ જોરદાર વ્યૂ છે. તો આપણે ત્યાં જઈએ અને જોઈએ ત્યાં કેવી વાઇબ્સ છે. તો માથેરાન નો ગેટ આવી ગયો છે મિત્રો. આ છે ગેટ. અહીંથી ઉપર કઈ શું જાય? અહીંથી ઉપર શું જાય? એ બાજુથી ઇગતપુરી આવે. ઇગતપુરી ફોટોશૂટ ઓર એ હુઆ વોટરફોલ. બઢિયા, બહુ બઢિયા, બહુ બઢિયા હૈ. ઓહો ઓહો, ચલો અભી એક દૂસરા મજા આ ગયા. અભી યહાં પે ફોટોશૂટ કરેંગે રિટર્ન મેં, ચલો. ઓહો, આ દેખાતું નથી પાછળ. નામ છે લંબુ ભાઈ, અપને કો પ્યાર સે લંબુ હી બોલને કા ક્યા તેરે કો? ધીમે 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 કે ને? ધીમે ધીમે
આમાં હું એમ વિચારું છું કે કયું બતાવું, આ બતાવું કે આ બતાવું? આ તો જો આ દેખાતું નથી. આ હા, વાદળામાં પ્રવેશ કરતી હોય. ચાલો વાદળાજી ના દર્શન. ફૂલ ટર્ન, ફૂલ ટર્ન. હાલો પેલા ગેરમાં ડ્રોન ઉડાડું. વેલકમ ટુ માથેરાન. ચાલો બ્રેન્ડ લિયા દેખો, 1 લાખ રૂપિયા કા. ચાલો પહોંચી ગયા છીએ ભાઈ. જોયો 1 લાખ રૂપિયાનું લીધું, 1 લાખ રૂપિયાનું પૂરા. હાલો પેલા 500 રૂપિયા ઘોડા ના કેતા, હવે 100 રૂપિયામાં તોય નથી બેસવાનું. 100 રૂપિયા માથેરાન આવો તો આપણે નીચે બાર્ગરિંગ કરે, મતલબ પાર્કિંગમાં, ત્યાંથી ઘોડા લેવા નહીં. અહીંયા અંદર આવીએ ત્યાં 100 રૂપિયા 150 રૂપિયામાં મળી જાય છે. એટલા માટે હર્ષભાઈ છેતરાવાનું થતું નથી. બરોબર છે. અહીંયાથી ચાલીને જવાનું છે. કેટલા કિલોમીટર છે? વાંદરો. જો આ વેફર લઈ ગયું, પકડજે. 1 મિનિટ આ પકડને. આ વેફર લઈ ગઈ, આ વાંદરી અમારી. શું લઈ ગઈ? ધ્યાન રાખવું ભાઈ, ફૂલ ધ્યાન રાખવું. ચાલો 3-4 કિલોમીટર સુધી ચાલવાનું છે. અને હવે વાંદરાનો પ્રકોપ છે, એટલા માટે અમે હવે શૂટ નથી કરતા. મતલબ જો હોટલે પહોંચીને સીધું શૂટ કરશું. જો આ રીતનું આ બંદર લઈ ગયું અમારું વેફર, જો અહીં ઉભર રહ્યું, અહીંયા ક્યાં ગયું અહીંયા રહ્યું, બરોબર. એટલે હવે ત્યાં જઈને જ શૂટ કરશું અમે. વાંદરો ન હોય ને એ રીતનું લેવું પડે છે. બાકી હવે ધીમે ઓલન સ્પ્રાઇટની બોટલ લઈ ગઈ. વેલકમ ટુ માથેરાન. યહાં પે એક ટપરી હોતે હુએ. તો જોઈ લો ગાઈસ, આ હજુ 5:30 જ થયા છે અને એવું લાગે છે કે 7 વાગી ગયા હોય એવું. મતલબ ધુમ્મસ ફૂલ છે. સવારનું વાતાવરણ, સવારના 7 વાગ્યા હોય ને એવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે આખું અહીંયા. મારા ખ્યાલથી મતલબ આપણે બધા બોઈસને એ હોય, ટ્રેકિંગના શોખીંગ હોય ને, તો ટ્રેકિંગ કરીને જ ચાલવું. મતલબ 3-3.5 કિલોમીટરનો રસ્તો છે, એમ જ મજા છે અત્યારે. હા, જે ઘોડા ઉપર બેસીને જવું હોય તો બી છે એક ઓપ્શન. બાકી તો હું સજેસ્ટ કરું કે આપણે ચાલીને જ જવાય, મજા આવે. બધું દેખાઈ જાય, જોવાઈ જાય, બધું આખું જોઈ શકો છો કેવું છે. ફોગથી ભરેલું વાતાવરણ. આ થોડું ગોકોળ લાગતું છે ખબર છે, પણ રેનકોટ નહોતા લાવ્યા એટલે અહીંયાથી લેવું પડ્યું. 60 રૂપિયાનું આવે છે આ ને 2 કેપ. વાતાવરણ જોઈ શકો છો બહુ જોરદાર છે અત્યારે, આખું ધુમ્મસ. 5:30 વાગ્યા છે ને તો બી. તો પહોંચી ગયા છીએ અમે માથેરાન હોટલમાં અને વ્યૂ જોઈ શકો છો તમે. ધુમ્મસ છે, મતલબ વાદળ જ છે આ બધી જગ્યાએ. અને બસ હવે 1-2 દિવસ ચીલ કરવાનું છે અહીંયા, પછી પાછા રિટર્ન ઘરે. ઘણી વાર આવ્યો છું માથેરાન, પણ વ્યૂ બેસ્ટ છે. સાપુતારા ઘણી વાર ગયો, પણ સાપુતારા કરતાં તો માથેરાનનો વ્યૂ બેસ્ટ છે. થોડુંક દૂર પડે પણ મસ્ત વ્યૂ છે, આખું ધુમ્મસ. અહીંયાથી એટલું બી નહીં દેખાતું મને, એટલે મસ્ત જગ્યા છે. ડિનર કરીને મળીએ પછી. ગાઈડમાં આપણે અમે સ્ટે કર્યો હતો. પર પર્સન કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા પર પર્સન છે. અને હા, 3 ટાઈમનું સવારનું બ્રેકફાસ્ટ, બપોરનું
એક જણા નો એટલે પછી આપડે કેવાનું કે 1000 રૂપિયા કરી દો. સન એન્ડ શેડ કરીને હોટલ છે, બીજી કે ત્રીજી જ છે, હિલ ચડો ને એટલે થોડીક જ આગળ, તો ત્યાં આવવાનું. અને સાંજે આ રીતનું છે બધું આયોજન, સ્પીકર ને એવું બધું આપણે જાણીએ, એ રીતના આપણે ગીત વગાડીને આપણે એન્જોય કરી શકીએ, ડિસ્કો ને એવું બધું. તો આપડે આમથી રમો ને. બધા છે ને આવી રીતે ભરી ગયો ઓલા પણ. સુખ આ ગયા હે ગરમા ગરમ. અભી આગે ક્યાં હે ગમુ જી દેખાઓ. હા ચલો ચલો ચલાઓ ચમકા ખાને. રોટી આવી ગઈ ને ઇસમે? ક્યાં ઇસમે? ઇસમે રોટી મેં રોટી બન જાય.